નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે શીખીશું ધોરણ 2 વિષય સામાન્ય જ્ઞાન પાઠ 16 પ્રાણીઓના અવાજ. શું શીખીશું? પ્રાણીઓના અવાજો. પ્રાણીઓ જુદા જુદા અવાજો કરે છે તે વિશે આપણે આજે શીખીશું કે પ્રાણીઓ કેવા અવાજો કરે છે એ વિશે આજે આપણે અભ્યાસ કરીશું સામાન્ય જ્ઞાનમાં. તો જોઈએ અહીંયા કેટલાક પ્રાણીઓના ચિત્રો અને તેમના અવાજના નામ આપ્યા છે. તેમનો અભ્યાસ કરો અને યાદ રાખો. તમને પણ ખબર હશે કે પ્રાણીઓ કેવા અવાજ કરે. તમે પણ જાણતા હશે પ્રાણીઓના અવાજો, કે અમુક પ્રાણીઓના અવાજ આવે એટલે તમને ખબર પડી જાય કે આ પ્રાણીનો અવાજ છે, કૂતરાનો અવાજ છે કે બિલાડીનો અવાજ છે, એ તમને ખબર પડી જાય. તો આપણે આજે પ્રાણીઓના અવાજ વિશે અભ્યાસ કરીશું. તો પહેલો આપ્યું છે કૂતરો. તો કૂતરાનો અવાજ કેવો હોય? ભૌ ભૌ ભસે. ભૌ ભૌ ભસે એટલે આપણને ખબર પડી જાય કે કૂતરું ભસે છે. ખબર પડી જાય ને કૂતરાનો અવાજ થાય એટલે તમે કહો કે કૂતરો ભસે છે. કૂતરો શું કરે? ભસે. તો બીજું ચિત્ર આપ્યું છે ગાય. તો ગાય બળાડા પાડે. શું પાડે? બળાડે. તો ગાય ઘે કરે એટલે તમને ખબર પડી જાય કે ગાય બળાડે છે. શું કરે છે? બળાડે છે. તો સિંહ, આગળ ચિત્ર આપ્યું છે સિંહનું. તો સિંહ શું કરે? સિંહનો અવાજ થાય, ગર્જના કરે એટલે ખબર પડી જાય કે સિંહ ગર્જના કરી રહ્યો છે અથવા ધમકે છે. ગર્જના કરે, સિંહનો અવાજ થાય એટલે આપણને ખબર પડી જાય. આપણે ટીવીમાં જોઈએ છીએ કે સિંહનો અવાજ આવે એટલે ખબર પડી જાય કે સિંહ આવ્યો. એની ગર્જના સાંભળીને આપણને ખબર પડી જાય કે સિંહનો અવાજ છે. તમે ટીવીમાં જોવો છો એના અવાજ સાંભળેલા જ હશે તમે, સિંહનો અવાજ કેવો હોય, બરોબર? તો આપણે આગળ જોઈએ બકરી. બકરી જોઈ તમને ખબર પડી જાય બે બે કરે. તમને ખબર જ હશે કે બકરીનો અવાજ કેવો? બે બે કરે. તો બકરી શું કરે? બે બે. આગળ જોઈએ ડેટકો. ડેટકો શું કરે? ડેટકાનો અવાજ શું આવે? ડ્રાઉ ડ્રાઉ ડ્રાઉ. શું આવે? ડ્રાઉ ડ્રાઉ ડ્રાઉ. તમે ડેટકો જોયો હશે, ચોમાસામાં દેખવા મળે ડેટકા. ડેટકાનો અવાજ કેવો આવે? ડ્રાઉ ડ્રાઉ કરે. તો ગધેડો. ગધેડો કેવું હોય? ગધેડાનો અવાજ આપણને ખબર પડી જાય કે ગધેડાનો અવાજ થાય એટલે ખબર પડી જાય કે આ ગધેડો હોચી હોચી કરી રહ્યો છે. ગધેડાનો અવાજ કેવો હોય? હોચી હોચી એટલે ભૂંકે છે. ગધેડો ભૂંકે, હોચી હોચી કરે. આગળ જોઈએ વાઘ. વાઘ તાળ પાડે. વાઘનો અવાજ તાળ પાડે એટલે ખબર પડી જાય કે વાઘ આવ્યો. ટીવીમાં તમે દેખ્યા હશે વાઘનો અવાજ તાર પાડે એટલે કે વાઘ આવ્યો. વાઘ શું પા કરે? તાર પાડે. આ અવાજો તમારે યાદ રાખવાના છે કે વાઘનો અવાજ કેવો. અહીંયા આગળ લખ્યું હોય વાઘ તો વાઘનો અવાજ લખો. તમારે લખવાનું તાર પાડે. હરણ. તો હરણ શિકારે. શું કરે? શિકારે. તો ઊંટ. ઊંટ ગાગરે. ઊંટ શું કરે? ગાગરે. બિલાડી. બિલાડી જોઈ એટલે તમને ખબર પડી જાય કે મ્યાઉ મ્યાઉ કરે. તમે બિલાડીના અવાજ કાઢતા જશો, મ્યાઉ 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 કરતા જશો નાના છોકરાઓને રમાડો ત્યારે બિલાડી આવી મ્યાઉ મ્યાઉ કરો, બરોબર ને? તમને બિલાડીનો અવાજ તો તરત ખબર પડી જાય કે બિલાડી શું હોય, કેવો અવાજ કરે? મ્યાઉ મ્યાઉ કરે છે. બિલાડી શું કરે છે? મ્યાઉ મ્યાઉ. ઘોડો હન હને. ઘોડાનો અવાજ કેવો હોય? હનહને છે. ઘોડો હનહને. ઉંદર. ઘરમાં ઉંદર આવ્યું હોય, ચૂ ચૂ બોલતું હોય તો ખબર પડી જાય કે ઘરમાં ઉંદર આવ્યું છે, કે આ ઉંદરનો અવાજ ચૂ ચૂ કરી રહ્યું છે એટલે ખબર પડી જાય કે ઉંદરનો અવાજ છે, કે ઉંદર આવ્યા ઘરમાં ચૂ ચૂ કરવા લાગ્યા છે. તો ઉંદરનો અવાજ કેવો હોય? ચૂ ચૂ કરે. મોર. મોરનો અવાજ તો તમને વરસાદ ઋતુમાં ખબર પડશે, ટેહુક ટેહુક કરતું હોય એટલે ખબર પડી જાય કે મોર ટેહુક ટેહુક કરી રહ્યો છે વરસાદ લાવવા માટે. તો મોર ટેહુક ટેહુક એટલે ગહેકે છે.
મોનો વસ્તુ આવે તે હુક કરે કેવું કરે તે હુક તો આ ગય કે પણ લખાય તો મોનો વાતે હું તે હુક કરે છે ગય કે છે કોયલ કોયલ તો આપણે મીઠું મીઠું બોલે કેવું બોલે મીઠું મીઠું તો કોયલ નો અવાજ કેવો હોય મીઠો તો કોયલ કેવું બોલે કુહુ કુહુ તમારા આંગણામાં આવતી હોય તો તમને ખબર હોય કે કોયલો અવાજ સાંભળીને એને મીઠાશ કેવી સરસ હોય કોયલના અવાજની કોયલનો અવાજ સાંભળવો આપણને ગમે કુહુ કુહુ કરે કોયલ એનો અવાજ આપણને સાંભળવો ગમે કોયલનો કંઠ કેવો હોય મીઠો કેવો હોય મીઠો દેખામાં કાળી છે પણ એનો અવાજ મીઠો છે તો કોયલનો અવાજ કુહુ કુહુ કરે છે કૂકડો તો કૂકડો શું કરે કૂકડે કૂક અવાજ કરે શું કરે કૂકડે કૂક કૂકડો આપણને સવારમાં કૂકડે કૂક કરીને જગાડે કૂકડો વહેલો ઉઠી જાય તો કૂકડો શું કરે તો કૂકડાનો અવાજ કૂકડે કૂક કરે છે તો કૂકડાનો અવાજ કેવો હોય કૂકડે કૂક કરે છે આપણને પરીક્ષામાં પૂછવામાં આવે કૂકડો ખાલી જગ્યા અવાજ કરે છે તો કૂકડે કૂક શું આવશે કૂકડે કૂક લખીશું આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો બીજા પ્રાણીઓના અવાજો જોઈએ આગળ આપ્યું છે ભેંસ શું આપ્યું છે ચિત્ર ભેંસનું તો ભેંસ શું કરે ભાભડે ભે કરે ભાભડે શું કરે ભેંસ ભાભડે એટલે ખબર પડે કે આ ભેંસનો અવાજ છે વાંદરો તો વાંદરો શું કરે તમે વાંદરો જોયો એટલે ખબર પડી જાય કે એનો અવાજ કેવો છે હુંફ હુંફ કરવા તો આવે એટલે ખબર પડી જાય કે વાંદરો આવ્યા વાંદરાઓ આવ્યા હુંફ હુંફ અવાજ આવે એટલે કે વાંદરો આવ્યો છોકરાઓને તો તરત ખબર પડી જાય કે વાંદરા આવ્યા એના અવાજ ઉપરથી જ ખબર પડી જાય એટલે આપણને ખબર જ હોય કે વાંદરો કેવો અવાજ કરે હુંફ હુંફ કરે કબૂતર કબૂતર બેઠું હોય તો ભૂ ભૂ અવાજ કરતો હોય એટલે આપણને ખબર પડી જાય કે આ કબૂતરનો અવાજ છે અમુક તમે પ્રાણીઓ અને પક્ષીઓના અવાજ તો ઓળખતા જ હશો કે આ પક્ષી આ પ્રાણીનો અવાજ કે આ પક્ષીનો અવાજ છે તમને તરત ખબર પડી જાય કે આ કબૂતરનો અવાજ છે આગળ જોઈએ કાગડો તો કાગડો કા કા કરે એટલે ખબર પડી જાય કે આ કાગડાનો અવાજ છે કાગડો શું બોલે કાકા શું બોલે કાકા કરે છે ચકલી તો ચકલી પણ ચી 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 અવાજ કરે આનો અવાજ તમે પણ ઓળખતા હશો ચકલીનો અવાજ તમે ઓળખતા જ હશો વિદ્યાર્થી મિત્રો કે ચકલી શું કરે ચી ચી કરે શું કરે ચી ચી માખી માખી આપણી બાજુમાં ફરતી હોય તો ઘન 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 અવાજ આવે એટલે ખબર પડી જાય કે મચ્છર ફરે છે કે માખી મચ્છરનો અવાજ એ ખબર પડી જાય અને માખી ઘન ઘન કરે એટલે ખબર પડી જાય કે માખી મચ્છર આવે છે તો માખી શું કરે ઘન ગણે શું કરે ઘન ગણે તમારા ઘરમાં માખી આવતી હોય એટલે ખબર પડે ઘન ઘન કરતી આવે એટલે ખબર પડી જાય કે માખી આવી માખીનો અવાજ ઘન ઘન કરે બરોબર તો આપણે એ અવાજો શીખ્યા હવે એનું સાધ્ય શીખીશું નીચે આપેલા પ્રાણીઓના ચિત્રો જુઓ જુઓ નીચે આપેલા પ્રાણીઓના ચિત્રો જુઓ અને તેમના અવાજના સાચા શબ્દો ફરતે ગોળ કરો નીચે આપણને પ્રાણીઓના ચિત્રો આપ્યા છે આ પ્રાણીઓના ચિત્ર આપ્યા છે અને એની બાજુના બોક્સમાં આપણને અવાજ આપ્યા છે એ પ્રાણીની સામે જે પ્રાણી હોય એના અવાજ ફરતે શબ્દ ફરતે ગોળ કરવાનું છે તો પહેલું આપણને ચિત્ર આપ્યું છે ઊંટ તો ઊંટ ઊંટ આ શબ્દ ચિત્ર આપ્યું છે અહીંયા આપણને બે જે શબ્દો આપ્યા છે ગાગડે અને બે બે કરે બે બે તો બકરી કરે ઊંટ શું કરે બે બે બકરી કરે એટલે આવો શબ્દ કયો બાકી રહ્યો ગાગડે તો ઊંટ ગાગડે તો ગાગડે શબ્દ ઉપર આપણે ગોળ કરીશું શું કરીશું ગાગડે શબ્દ ઉપર ગોળ કરીશું બે નંબર શું આપ્યું છે ગાયનું ચિત્ર શું છે ગાય શિકારે અને બરાડે ગાય શું પાડે બરાડા એટલે
શિકારે તો હરણ, હરણ શિકારે તો હરણના, અહીં શિકારે શબ્દ પર ગો ના આવે તો બરાડા, બરાડે ગાય શું કરે બરાડે તો બરાડે શબ્દ પર ગો કરીશું. આગળ આપ્યું છે વાઘ, વાઘનું ચિત્ર આપ્યું છે. વાઘ તો ચૂ ચૂ ના કરે, ઉંદર કરે ચૂ ચૂ, તો વાઘ તાર પાડે તો તાર શબ્દ ઉપર ગો કરીશું. આસનું ચિત્ર છે ઘોડાનું, શું છે ઘોડાનું, તો ઘોડો ભાભડે નહીં ભેંસ ભાભડે, તો ઘોડો હન હને, તો હન હને શબ્દ ઉપર ગો કરીશું આપણે. પાંચ નંબર વાંદરાનું ચિત્ર આપ્યું છે, તો વાંદરાનું ચિત્ર જોઈને ખબર છે કે હુંફ હુંફ કરે, તો તમે તરત મારા પહેલાં ગોળ કરી દીધું છે હુંફ ઉપર, તો હુંફ હુંફ કરે ઉપર ગોળ શબ્દ ઉપર ગોળ કરીશું. પ ભ પસે, પસે તો કૂતરો, એટલે આપણે એને આના ઉપર ગોળ કરીશું હુંફ હુંફ. છ નંબર બિલાડી, ડ્રાઉ ડ્રાઉ કરે, ડ્રાઉ ડ્રાઉ તો ડેટકો કરે, તો બિલાડી શું કરે મ્યાઉ મ્યાઉ કરે, તો આ મ્યાઉ મ્યાઉ શબ્દ આપ્યો છે એને ઉપર આપણે ગોળ કરીશું. આગળ જોઈએ સાત નંબર મોરનું ચિત્ર આપ્યું છે, પહેલો શબ્દ આપ્યો છે ગજના કરે, તો ગજના કોણ કરે સી, મોર ના કરે, તો બીજો શબ્દ જોઈએ ત્યાહુક ત્યાહુક કહે કે મોર ત્યાહુક ત્યાહુક કરે, તો આપણે ત્યાહુક ત્યાહુક કહે કે શબ્દ ઉપર ગોર કરીશું. આઠ નંબર કાગડો, તો કાગડો તો કા કા કરે, કુકડે કુક કરે, કા કા કાગડો કરે, એટલે આપણે અહીંયા આ કા કા ઉપર ગોર કરીશું. કુકડે કુક તો આપણે કોણ કરે કુકડો. આગળ જોઈએ નવ નંબર ચી ચી કરે, તો ચી ચી ચકલી કરે, ચકલી આપી છે ચી ચી કરે, તો ચી 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 ઉપર ગોળ કરીશું. ગણ ગણે માખી કરે, એટલે આપણે અહીંયા ચકલીનું ચિત્ર આપ્યું છે, તો ગોળ ચી 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 શબ્દ ઉપર ગોળ કરીશું. દસ નંબર કબૂતર આપ્યું છે, કુહુ કુહુ કરે, કુહુ કુહુ કોણ કરે કોયલ, ઘુ ઘુ કરે, તો ઘુ ઘુ કોણ કરે કબૂતર, તો એ ઘુ ઘુ શબ્દ ઉપર ગોળ કરીશું. કબૂતરનું ચિત્ર આપ્યું છે, તો કબૂતરનો અવાજ લખવાનો છે આપણે, તો ઘુ ઘુ કરે ઉપર ગોળ કરીશું. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે અને આપણે લેસનમાં લખીશું પ્રાણીઓના અવાજોનું પાઠ સોળ હેડિંગ મારીશું. શું પાઠ કરીશું? પાઠ સોળ હેડિંગ મારીશું પ્રાણીઓના અવાજ. શું કરીશું? પ્રાણીઓના અવાજ લખીશું અને લખીશું નીચે આ સૂચના મારીશું. અહીં કેટલાક પ્રાણીઓના ચિત્રો અને તેમના અવાજના નામ આપ્યા છે, તેનો અભ્યાસ કરીને યાદ કરો. અહીંયા પહેલાં લખવાનું કૂતરો, તો કૂતરાની સામે લખવાનું ભ ભ અથવા ભસે, ગાય તો બળારે, સી તો ગજના કરે, બકરી બે બે કરે, ડેટકો ડ્રાઉ ડ્રાઉ કરે, વધેરો હોચી હોચી ભૂંકે, વાઘ તાર પાડે, હરણ શિકારે, ઊંટ ગાગડે, બિલાડી સામે લીટું એ બિલાડી સામે લીટું કરી મ્યાઉ મ્યાઉ કરે, ઘોડો હન હને, ઉંદર ચૂ ચૂ કરે, મોર ત્યાહુક ત્યાહુક ગાયકે, કોયલ કુહુ કુહુ કરે, કુકડો કુકડે કુક કરે. ભેંસ ભાભરે, વાંદરો ભૂપ ભૂપ કરે, કબૂતર ઘૂ ઘૂ કરે, કાગડો કા કા કરે, ચકલી ચી ચી કરે, માખી ગણ ગણે. પછી આટલું લખીને પછી આપણે લખીશું સાધ્ય કરી, નીચે લખીશું. નીચે આપેલા પ્રશ્નોના ચિત્રો જુઓ અને તેમના અવાજો લખો. અહીંયા આપણે ઊંટ લખવાનું અને આ બે શબ્દો બોક્સમાં કરીને જે શબ્દ સાચો હોય એની ઉપર ગોર કરીએ. તો ઊંટ આપ્યું તો ઘાઘરે, તો ઘાઘરે આવી રીતે શબ્દો ગોર કરીશું. એવી રીતે લેસન લખવાનું, એક નંબરથી દસ નંબર મેં તમને પહેલું શીખવાડ્યું, એવી રીતે બધા જ આ બધા એકથી દસ લખવાના છે. ઊંટ લખવાનું, ઘાઘરે અને બે બે કરવું, એમાંથી જે સાચો શબ્દ અવાજ હોય એની ઉપર ગોર કરવાનું. બે નંબરમાં અહીંયા ગાય લખવાનું, શિકારે અને બરાડે બોક્સમાં લખવાનું, જે શબ્દો સાચે હોય ગાય શું કરે બરાડે એના પર ગોળ કરીને એમ એકથી દસ લખવાના છે. તો અહીંયા આપણો અહીંયા પાઠ પૂરો થાય છે. આવી રીતે હોમવર્ક સરસ રીતે કરી લાવવાનું, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આવજો વિદ્યાર્થી મિત્રો.